વાંડ સામે જિલ્લા પંચાયત અપીલ સમિતિની લાલ આંખ. કાણોદરના જાગૃત નાગરિક ચિરાગભાઈ મેઠા દ્વારા અરજી કરાઈ હતી. પાલનપુર તાલુકાના માન્ચેસ્ટર ગણાતું કાણોદર ગામ એક વિકાસશીલ ગામ છે. વસ્તીના આધારે ગામમાં છેલ્લા 3 વર્ષથી સરપંચ શ્રી જહીર અબ્બાસ ચૌધરી સામે ઘણા બધા ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે. એમના ગેરવર્તણૂક લીધે તેમની પર ઘણા કેસો થયેલા છે. આમ ગુનાહિત માણસ ધરાવતા ભ્રષ્ટાચારી સરપંચ હંમેશા વિવાદમાં રહેલ છે. છેલ્લા 3 વર્ષોમાં સરકાર શ્રી દ્વારા નાણા પંચની આશરે 3-1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. ઉપરોક્ત ગ્રાન્ટના તમામ કામોમાં સરપંચ તથા તેમના મળતિયા કોન્ટ્રાક્ટરો તરફથી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. આમ આવી મલાઈકા કરવાની આદતથી મજબૂર સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો સામે દાદાગીરી કરી તથા તેમને અંધારામાં રાખી મનમાની કરતા હોવાનું ધ્યાને આવેલ છે અને વારંવાર એક શબ્દનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. તમારાથી થાય એ તોડી લેજો ઉપયોગ કરવા સરપંચ સામે આખરે લગામ કરવામાં આવી છે. આ વખતે 15માં નાણા પંચની યોજનામાં આશરે 70 લાખ રૂપિયાના કામો કરવા માટે કાણોદર ગામ પંચાયતના સભ્યોને અંધારામાં રાખી તારીખ 20/5/2020ના રોજ એક ઠરાવ કરીને ગામના જુદા જુદા ગામોની વિગતવાર ખોટી રીતે મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના તમામ સભ્યો કયા કામો ફાળવવામાં આવેલા છે તે બાબતથી તદ્દન અજાણ હતા. તેમજ તેઓ ઠરાવની નકલ માંગતા તેમની સામે દાદાગીરી કરીને નકલ આપતા ન હતા. આખરે જ્યારે ઠરાવની નકલ મેળવતા તમામ સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે ઉપરોક્ત દિવસે થયેલી ગ્રામ પંચાયતની સભામાં આવા કોઈ કામોની ચર્ચા કે વિગત આપવામાં આવેલ ન હતી. તેમજ ખોટી રીતે પાછળથી ઠરાવ લખી દેવામાં આવ્યો હતો. આથી બનાસકાંઠા જિલ્લા પંચાયતની અપીલ સમિતિ સમક્ષ ઉપરોક્ત ઠરાવ રદ કરવા તેમજ તેની સામે મનાઈ હુકમ મેળવવા પંચાયત ધારા કલમ 242 અપીલ કરતા અપીલ સમિતિએ તાત્કાલિક મનાઈ હુકમ આપી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. ખૂબ સરાહનીય કામગીરી છે. બનાસકાંઠામાં આવા ઘણા બધા ગામોમાં સરપંચો મનસ્વી રીતે નાણા પંચની ગ્રાન્ટોનો દુરુપયોગ કરી મોટા પાયે કરે છે. જો તેની તપાસ કરવામાં આવે તો મોટા પાયે જુદી જુદી ગ્રંથોમાં ડુપ્લિકેશન, ખોટા નંબરવાળી, જીએસટી તેમજ ખરાબ ગુણવત્તાથી થયેલ કામોના પર્દાફાશ કરી વહેલામાં વહેલી તકે આવા ભ્રષ્ટાચારી સરપંચોને જેલ હવાલે કરવામાં આવે તેવી લોકમાંગ ઊભી થયેલ છે. રિપોર્ટર જીતુ સોલંકી, બનાસકાંઠા.